શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ નવાડ શાખા દ્વારા 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ નવાડ શાખા દ્વારા 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. 15મી ઓગસ્ટ દેશના આઝાદીના 77મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ નવાડ શાખા દ્વારા 77મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વકર્મા દાદાની સમૂહ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરસોત્તમદાસ પિત્રોડાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈએ રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીત અને વંદે માતરમ ગીત ગઈને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવાયું હતું. આ ખાસ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરસોત્તમદાસ પિત્રોડા, ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પંચાલ, નવાડ શાખાના પ્રમુખ શ્રી મનસુખભાઈ મકવાણા, ભાવનગરથી પધારેલા શ્રી શૈલેષભાઈ હરસોરા, ભરતભાઈ રાઠોડ, અન્ય સાથી મિત્રો અને ઇલાબેન મિસ્ત્રી, સુરતથી પધારેલ રક્ષાબેન રાઠોડ અને દિનેશભાઈ પીઠવા, રાણીપ, બળદેવભાઈ પંચાલ, નવાડ શાખાના સૌ કારોબારીના સભ્યો નવીનભાઈ ગોહિલ, લલિતભાઈ પીઠવા, કિશોરભાઈ મકવાણા, દીપેશભાઈ રાઠોડ, નરેશભાઈ, દિનેશભાઈ, જસવંતભાઈ, અંકિતભાઈ મકવાણા અને વિશ્વકર્મા યુવા સંગઠનના મિત્રો શૈલેષભાઈ પીઠવા, કૌશલભાઈ સાથે અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત માટે માટે અથાક પરિશ્રમ કરીશું, ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું, ગુલામીના તમામ નિશાનોને નાબૂદ કરીશું, આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ કરીશું અને તેનું જતન કરીશું આપણા રાષ્ટ્રની એકતા અખંડિતતા માટે કામ કરીશું, રાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજોનું પુનઃપુષ્ટિ કરી ભારત માતા કી જય. આપણે સૌ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના ટ્રસ્ટીઓ તથા આપણા સૌ કમિટી મેમ્બરો અને ગુજરાતમાંથી પધારેલા આપણા સૌરાષ્ટ્રમાંથી આગેવાનો અને સૌને અભિનંદન પાઠવું, સાથે સાથે આપણા દેશના અને આપણા વડાઓએ આ દેશને આઝાદ કરવા માટે જે ચિંતન કર્યું છે, જે બલિદાનો આપ્યા છે, એ આઝાદીથી જે કોઈ વડાપ્રધાન હતા અને આજે જે વડાપ્રધાન છે, તે દરેક વડાપ્રધાન અને દરેક આગેવાનોએ જે આઝાદી માટે કરી છે તે ભૂલી શકાય એવું નથી. અને આપણે સૌ આ આઝાદીને એક પર્વના રૂપમાં લઈએ અને મનાવીએ એવી આપ સૌને હું વિનંતી પણ કરું છું. અને સાથે સાથે આવનારા દિવસોમાં આજે જે આપણો ભારત દેશ વિકસિત છે એના કરતાં 100 ગણો વિકસિત થાય અને આપણે સૌ એમાં સહભાગીદાર થઈએ એવી જ આપ સૌને વિનંતી સાથે અભ્યર્થના. જય હિન્દ.